ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारमेश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् अपरोक्षानुभूति ग्रंथ एना आरंभ नी अंदर भाष्यकार मंगलाचरण करू त्यार बाद बीजा श्लोक नी अंदर ग्रंथ नो परिचय आपवामां आव्यो अने ग्रंथ परिचय ना चार पासाओ ऊपर आपणे गईकाले विचारणा करी चुक्या छीए अने ए पासाओ एमा नंबर एक विषय ग्रंथ नो विषय शू छे ते नंबर बे ग्रंथ नो प्रयोजन शू ग्रंथ अध्ययन नो प्रयोजन शू छे ते नंबर त्रण अधिकारी कौन छे ते अन नंबर चार संबंध ग्रंथनो विषय छे अपरोक्ष ब्रह्मनु अपरोक्ष ज्ञान एनु प्रयोजन छे मोक्षनी प्राप्ति मोक्ष सिद्धे एनो अधिकारी छे सद्विहि एटले सज्जन पुरुष अने सज्जन पुरुष एटले सद्गुणी सदाचारी मन वचन कर्मनी एकता जना जीवनमां छे ते धार्मिक मनुष्य छे ते अने एवो जे मनुष्य छे एने शास्त्रनी परिभाषामां साधन चतुष्टय संपन्न अधिकारी कहेवामां आवे छे। हवे आ जे अधिकारित्वनी वात करी त्यारे मनमां प्रश्न जागे के मोक्ष प्राप्त तो मारे करवो छे ए माटे ब्रह्मनुं ज्ञान पण जोईए छे पण ए ब्रह्मना ज्ञान माटे मारो अधिकार छे के नहीं अथवा मारो अधिकार केटलो छे वेधर आई एम क्वालिफाइड ओर नॉट અને ક્વોલિફિકેશન માટે ચાર સાધનો જે કહેવામાં આવ્યા છે ચાર સાધનો કયા કયા છે તો એના વિશે હવે શંકરાચાર્યજી આગળ વાત કરતા જણાવે છે ત્રીજા શ્લોકની અંદર કે આ ચાર સાધનોની પહેલા તો પ્રાપ્તિ કેવી રીતે થાય ચાર સાધન પ્રાપ્ત કરવાનો ઉપાય માર્ગ કયો કારણ કે વિવેક વૈરાગ્ય વગેરે કોઈ બજારમાંથી મળતી વસ્તુ નથી અથવા કોઈ આપી શકે એવી વસ્તુ નથી એ તો પ્રાપ્ત કરવાની વસ્તુ છે તો કેવી રીતે પ્રાપ્ત થશે શું કરવાથી પ્રાપ્ત થશે થોડું વોલ્યુમ વધારો શું કરવાથી પ્રાપ્ત થશે તો એના માટે ત્રીજા શ્લોકમાં વાત કરવામાં આવી અને એ શ્લોકને આપણે ગઈકાલે ઉચ્ચારણ કરેલું આજે ફરી તેનું ઉચ્ચારણ કરી એને સમજવાનો પ્રયત્ન કરીશું શ્લોક નંબર ત્રણ સ્વવર્ણાશ્રમ ધર્મેણ तपसा हरितोषणात्
तपसा हरितोषणात् साधनं च भवेत् पुंसां साधनं प्रभवेत् पुंसां वैराग्यादि चतुष्टयम् स्ववर्णाश्रम धर्मेण तपसा हरितोषणात् साधनं प्रभवेत् पुंसां वैराग्यादि चतुष्टयम् બહુ સુંદર વિચાર અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. દરેક ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું કે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ચાર પ્રકારના સાધનો પ્રાપ્ત કરવા આવશ્યક છે, અને ચાર સાધનોનો નામ છે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મોક્ષા. પણ આ ચાર સાધનની પ્રાપ્તિ ક્યારે થાય, કોને થાય? ઘણા સાધકો, ઘણા જિજ્ઞાસુઓને એવી શંકા જાગે કે મારામાં વૈરાગ્ય ક્યારે આવે? શ્રવણ તો કરીએ છે, પણ વૈરાગ્ય વગરનું શ્રવણ ફળદાયી નીવડતું નથી. તો વૈરાગ્ય પ્રાપ્ત કેવી રીતે થાય? તો એના માટેની આ ખાસ વિચારણા છે. અને આ ગ્રંથની અંદર શંકરાચાર્યજી સ્પષ્ટ કહે છે, સ્વવર્ણાશ્રમ ધર્મેણ, પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણેના ધર્મનું પાલન કરવાથી, નંબર એક તપસા તપશ્ચર્યા કરવાથી, નંબર ત્રણ હરિતોષણાત ઈશ્વરને તુષ્ટ કરવા, સંતુષ્ટ કરવા અર્થાત ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાથી, એનો પ્રસાદ પ્રાપ્ત કરવાથી, સાધનમ પ્રભવેત પુંસામ, પુંસામ એટલે મનુષ્યને, સાધનમ સાધન એટલે ચાર સાધનો છે. કયા ચાર સાધનો? વૈરાગ્યાદિ ચતુષ્ટય, વૈરાગ્ય વગેરે ચાર સાધનો છે, એ પ્રભવેત અર્થાત એના હૃદયમાં ઉત્પન્ન થાય છે અર્થાત એને પ્રાપ્ત થાય. અહીંયા પાઠ ભેદ છે, સાધનમ ચ ભવેત પુંસામ પણ કહે છે અથવા સાધનમ પ્રભવેત, પણ તમારે ગ્રંથની અંદર પ્રભવેત સમૂહ, આ તો બંને એક જ વસ્તુ પાઠ ભેદ. હવે અહીંયા શંકરાચાર્યજી ઉલ્લેખ કરે છે કે આપણે ક્યારે ક્વોલિફાઈડ થઈએ, અધિકારી ક્યારે થઈએ. તો અહીંયા અધિકારીત્વની પ્રાપ્તિ માટે કર્મયોગ અને ઉપાસના યોગનો ઉલ્લેખ કરેલો છે. બ્રહ્મજ્ઞાનની વાત કરતા પૂર્વે, જ્ઞાન પ્રદાન કરતા પૂર્વે, જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવી એ મહત્વની છે. જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરવી, અધિકાર પ્રાપ્ત કરો, અને એ પ્રાપ્ત કરવા માટે કર્મયોગ અને ઉપાસના યોગ સાધન છે. આ કર્મયોગ અને ઉપાસના યોગ એટલે શું? જે વેદ પૂર્વ ભાગમાં કર્મની ચર્ચા કરવામાં આવી છે, એટલે વેદ પૂર્વ ભાગ છે એ કર્મકાંડ અને ઉપાસના કાંડ. ઉપાસના કાંડ કો, ધ્યાન કાંડ, ધ્યાન યોગ કો, સમાધિ યોગ કો, એ બધી વાત પૂર્વ ભાગમાં આવે. તો વેદ પૂર્વ ભાગ છે એ આપણને જ્ઞાન યોગ્યતા પ્રદાન કરે છે. અને એટલા માટે તમે ઘણા ઉપનિષદ જુઓ, તૈતરે ઉપનિષદ જુઓ, એની અંદર ઉપાસનાઓ ઢગલાબંધ પહેલા પહેલી વલ્લીમાં આપવામાં આવી, શિક્ષા વલ્લી અંદર અનેક ઉપાસનાઓની વાત કરી છે, અને પછી બ્રહ્મ વિદ્યા આપનોતી પરમ કહ્યું. એ પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદ જુઓ, પાંચ અધ્યાય સુધી ઉપાસનાઓની વાત કરી, અને છઠ્ઠા અધ્યાયની અંદર સદવિદ્યાનો ઉપદેશ કે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપેલો. તો ઉપાસના વગેરે, કર્મ વગેરે, જ્ઞાન પ્રાપ્ત જો કરવું હોય તો જ્ઞાન પ્રાપ્તિની પહેલા યોગ્યતા પ્રાપ્ત કરવી, અધિકાર પ્રાપ્ત કરવો. તો અહીંયા એ વેદ પૂર્વ ભાગનો ઉલ્લેખ સ્વવર્ણાશ્રમ ધર્મેણા શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે. ધર્મ એટલે કર્મ, ધર્મ કર્મ, કર્મ એટલે ધર્મ કર્મ જ. કર્મ વિશે થોડીક વાત કરી લે, કર્મ એટલે શું? કર્મયોગની વાત અહીંયા કરવામાં આવેલી છે, તો એના પહેલા કર્મ વિશે સમજીએ. કર્મ કેટલા પ્રકારના? મુખ્યત્વે ત્રણ પ્રકારના કર્મ છે. એક છે વેદ વિહિત કર્મ, એક છે વેદ અવિહિત કર્મ એટલે કે વેદ નિષિદ્ધ કર્મ, અને ત્રીજું છે પ્રાયશ્ચિત કર્મ. મુખ્ય ભાગમાં વિચાર,
वेद विहित कर्म अर्थात वेद जे करवानु कहे एने वेद विहित कर्म कहवाय। दाखला तरीके धर्मम चर स्वाध्यायान मा प्रमदः पछी अहरह संध्याम उपासित संध्या करवी जोईए पछी मातृदेवो भव पितृदेवो भव आ बधी वेद आज्ञा छे। तो वेदगत जे आज्ञा जे करवामां आवेली छे ए करवू एने वेद विहित कर्म कहेवामां आवे। वेद अविहित कर्म एटले निषिद्ध कर्म એટલે વેદની અંદર જે વસ્તુ ના કરવાની કહી હોય એ નિષિદ્ધ કર્મને વેદ અવિહિત કર્મ કહેવામાં આવે છે। એમાં કયા કયા કર્મ? એમાં પણ ઘણા કર્મો છે। સુરામ ન પીબેદ, કલંજમ માં ભક્ષયેત, તો ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, આ બધું જુગાર ન રમવો, બધું વેદમાં કહેવામાં આવ્યું છે। તો વેદગત જે નિષિદ્ધ કર્મ છે એ ન આચરવા, વેદમાં કયા છે એ કર્મનું આચરણ કરવું એ વેદ વિહિત કર્મ, વેદ અવિહિત કર્મ। અને ધારો કે વેદ વિહિત કર્મ જ કરવા હોય પણ ભૂલથી જો કોઈ અસત્કર્મ થઈ ગયું, નિષિદ્ધ કર્મ થઈ ગયું, તો એના પ્રાયશ્ચિત રૂપે જે કરવામાં આવતા કર્મો છે એને પ્રાયશ્ચિત કર્મ કહેવામાં આવે છે। તો પ્રાયશ્ચિત કર્મ તો જો તોને આધારે છે, જો પાપ કર્મ થઈ જાય, વેદ અવિહિત કર્મ થઈ જાય તો પ્રાયશ્ચિત કર્મ કરવાનું હોય છે। હવે વેદ વિહિત કર્મ છે એમાં બે પ્રકારના કર્મ। વેદ વિહિત કર્મો કયા કયા? તો કે નિત્ય નૈમિત્તિક કર્મ વેદ વિહિત કર્મ છે। દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપવું, પાંચ યજ્ઞો ગૃહસ્થીએ કરવા આ નિત્ય કર્મ છે। નૈમિત્તિક કર્મ એટલે શું? તો કે હવે હોળી આવી છે તો એના સંદર્ભે કર્મ કરવા, અથવા તો રક્ષાબંધન હોય ત્યારે યજ્ઞોપવિત બદલવાની હોય તો એ વેદમાં નૈમિત્તિક કર્મ, વેદગત કર્મ છે પણ નૈમિત્તિક કર્મ છે, એ દરરોજ કરવાના નથી હોતા। અરહ સંધ્યામ ઉપાસિત, દરરોજ સંધ્યાબંધન કરવું એ નિત્ય કર્મ છે, પણ વિશેષ પૂજા કરવાની કહેવામાં આવી હોય એ નૈમિત્તિક કર્મ છે। તો એ વિહિત કર્મની અંદર નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને એની સાથે સાથે આપણને પ્રાપ્ત થયેલા કર્તવ્ય કર્મ પણ આવી જાય જે નિત્ય કરવાના। સારું, ત્રીજી વાત, હવે આ વેદ વિહિત કર્મ પણ બે પ્રકારે થાય। નિત્ય નૈમિત્તિક આદિ કર્મ છે એ બે પ્રકારે થાય। કયા બે પ્રકારે થાય? તો કે એક સકામ ભાવે થાય અને બીજું નિષ્કામ ભાવે। સકામ ભાવે થાય એટલે શું? તો કે કોઈ પ્રયોજન અર્થે કર્મ કરવામાં આવે, ધારો કે પૂજા કરીએ તો પહેલા પૂજામાં આપણી પાસે સંકલ્પ લેવા, શિવરાત્રિની પૂજા, જન્માષ્ટમીની પૂજા, પૂજા પહેલા સંકલ્પ લેવાના અને સંકલ્પ કરવો જોઈએ, કારણ કે સંકલ્પ કરો તો જ એ પૂજા કર્મનું ફળ, જે સંકલ્પ લીધો એ ફળે। અને એ સંકલ્પ તમે જ્યારે લો ત્યારે અમુક પ્રાપ્તિની અર્થે મને આ વસ્તુ પ્રાપ્ત થાય માટે હું અહમ પૂજામ કરીશ, આ પ્રકારના સંકલ્પ લેવામાં આવે તો કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે, ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ માટે, ચોક્કસ લક્ષ્યની પ્રાપ્તિ માટે, તમે જોજો જ્યારે ઇલેક્શન આવશે ત્યારે કેટલાય લોકો યજ્ઞ યાગાદી કરશે, આ વૈદિક યજ્ઞ કરશે, પણ શેના માટે? ઇલેક્શનમાં જીતી જવા માટે। આને કહેવાય સંકલ્પ। સંકલ્પ શું છે? કે હું ઇલેક્શનમાં જીતી જાઉં। એવી રીતે દુકાળ પડે ત્યારે પણ યજ્ઞ યાગાદી કરવામાં આવે, તો શેના માટે કરવામાં આવે? જેથી વૃષ્ટિ થાય, વરસાદ આવે, તો એ સંકલ્પ કરવામાં આવે કે આ યજ્ઞ કરવાથી વૃષ્ટિની પ્રાપ્તિ થાય, તો આને સકામ ભાવે કરેલું કર્મ કહેવામાં આવે। બીજો એક પ્રકાર છે આ જ કર્મો, પણ એ બીજા પ્રકારે થાય। પૂજા આદિ વગેરે કર્મો છે એ બીજા પ્રકારે થાય, એને નિષ્કામ ભાવ કરેલું કર્મ કહેવાય। નિષ્કામ ભાવે કરેલું કર્મમાં કેવા સંકલ્પો હોય છે? તો કે મમોપાત દુરિત ક્ષય દ્વારા પરમેશ્વર પ્રીત્યર્થમ સાધન ચતુષ્ટય અવાપ્તિયર્થમ અહમ ઇદમ કરીશ્ય, એવી રીતે જયારે સંકલ્પ કરવામાં આવે તો કોઈ ભૌતિક લાભાર્થે આ કાર્ય થતું હોતું નથી, તો જયારે જગતના કોઈ પદાર્થોના લાભાર્થે, ભૌતિક લાભાર્થે જો કોઈ કાર્ય કરવામાં આવે, અને ભૌતિક લાભાર્થે એટલે માત્ર આલોક નહીં પરલોકના પણ ભોગ્ય પદાર્થોની કામના હોય, તો એ ભૌતિક પદાર્થોની કામના કહેવાય।
જગતના વિષયો વિશે કામનાઓ હોય એની પ્રાપ્તિ માટે જે કરવામાં આવતું કર્મ હોય એને સકામ કર્મ કહેવામાં આવે, અને જે કર્મ આ ભૌતિક લાભાર્થે નહીં પરંતુ ઈશ્વર પ્રસન્નતા માટે, ચિત્તની શુદ્ધિ માટે વગેરે પ્રકારની ભાવનાથી જો કરવામાં આવે એ કર્મ, તો એને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. હવે આ બધા પ્રકારોની વાત કરીએ, મુખ્ય છે સકામ કર્મ, નિષ્કામ કર્મ અને નિષિદ્ધ કર્મ. આ ત્રણ કર્મ ઉપર આપણે વિચાર કરવો, કેમ પ્રાયશ્ચિત કર્મ તો જો અને તો ઉપર ગયો, વેદ વિહિત કર્મ એ કરવું જોઈએ, અવિહિત કર્મ ના કરવું જોઈએ. પણ ધારો કે કરીએ તો, આજકાલના જમાનાના છોકરાઓને મારી મરજી આવે કરું, તમે મને કોણ કહેના, મારે ગમે એટલા વાગે ઉઠવું, મારે જે ખાવું હોય એ ખાવું, મારે જે પહેરવું હોય પહેરવું, મારે જે પીવું હોય પીવું, મને કોણ રોકટોક કરનાર. તો કરો, પણ વેદ અવિહિત કર્મ હશે તો યાદ રાખજો એ તમને એનું કર્મનું ફળ તો મળવાનું છે. કોઈ પણ કર્મ એનું ફળ આપે છે. અને શાસ્ત્ર શા માટે રોકે છે? શાસ્ત્ર આપણને દુઃખી થતા રોકવાનું કાર્ય કરે છે. જે માં શા માટે રોકટોક કરે છે કે બાળક દુઃખી ના થાય, તો એમ વેદનું પણ, વેદ પણ માતા છે, એ પણ રોકે છે. શેના માટે? જેથી કરીને જીવાત્મા દુઃખી ના થાય. તો વેદ અવિહિત કર્મ, વેદ નિષિદ્ધ કર્મ આપણને દુઃખી થતા રોકવા માટે છે. પણ આપણને ખબર નથી પડતી, એટલે આપણે એને લાગે છે કે આપણા પર કોઈનું નિયંત્રણ આવી ગયું, અંકુશ આવી ગયો. જેમ કે રસ્તા પર જતા હોઈએ, લાલ લાઈટ થઈ, હું શું કામ રોકવું? પણ દંડ ભરવો પડશે. દંડ બને, પણ પોલીસ ના ઉભો હોય, દંડના કેમેરા ના મૂક્યા હોય તો ભાગી જવું, ભાગો. પણ શું થાય? એક્સિડન્ટ થશે, કોઈક વાર અકસ્માત નો ભોગ બની જવાય. તો તમે જે ન કરવાનું કરશો, જે ના કહ્યું હોય એને કરવા જાઓ, તો અકસ્માત ના ભોગ બની જાઓ, દુઃખી થાવ. એવું ના થાય એટલા માટે નિયંત્રણ મૂકવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટ ઉપર રેડ લાઈટ, ગ્રીન લાઈટ નું કારણ શું છે? કે જેથી આપણને અકસ્માત થતા રોકે છે, એ નિયંત્રણ નથી, આપણને સ્વચ્છંદી બનાવતા નથી. સ્વતંત્રતા તો છે જ, સ્વચ્છંદતાથી રોકે છે. અને સ્વચ્છંદતા મનુષ્યને અધોગતિમાં લઈ જાય છે. અધોગતિ અર્થાત દુઃખની યોનિ પ્રાપ્ત થવી એને અધોગતિ કહેવાય, અથવા પરિણામે દુઃખની પ્રાપ્તિ થવી એને અધોગતિ કહેવામાં આવે. અધોગતિ એટલે શું? મનુષ્યેતર યોનિ, અને મનુષ્યેતર યોનિ એટલે કૂતરા, બળારા, બિલાડા, પ્રાણી વગેરેની યોનિ. અને આ બધી યોનિઓ કેવી છે? વધુ દુઃખદાયી યોનિઓ છે. તો એમાં જતા રોકવા માટે નિષિદ્ધ કર્મ ન કરવાનું કહેવામાં આવેલું છે. વેદ અવિહિત કર્મ નહીં કરવા, એ આપણને નીચે લઈ જાય છે, અર્થાત દુઃખની યોનિઓમાં લઈ જાય, એને અધો યોનિ કહેવામાં. સકામ કર્મ, હવે વેદ વિહિત કર્મ છે, એમાં મેં બે ભાગ પાડ્યા. પેલો તો નહીં જ કરવાનું, પ્રાયશ્ચિત તો યોગાનિયોગ કરવું પડે તો કરવાનું, એટલે બે વસ્તુ છૂટી ગઈ. હવે જે વિહિત કર્મ છે, નિત્ય કર્મ છે, નૈમિત્તિક કર્મ છે, કર્તવ્ય કર્મ છે, એ બે પ્રકારે થાય, સકામ ભાવે થાય, નિષ્કામ ભાવે. સકામ ભાવે જો કર્મ કરવામાં આવે, એટલે પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવાહ, બરાબર છે, કોઈ લાભાર્થે કરો. પણ એ જો લાભ ભૌતિક લાભ હોય, તો ભૌતિક લાભાર્થે કરેલું કર્મ કર્મનું ફળ તો આપે, પણ જો ફળ આપે, સફળતા મળે, તો લોભ જાગે. એક વાર સફળ થઈ જઈએ એટલે વધારે કરવાનું મન થાય, અર્થાત વળી પાછું એ કર્મમાં પ્રવૃત્ત થશે. એક વાર. બીજી વાત, જે કઈ ફળ કર્મ દ્વારા પ્રાપ્ત થવાનું, એ દેશ કાળથી મર્યાદિત રહેવાનું. ક્યાં સુધી મળવાનું? નોકરી કરી અને પગાર આવે, પગાર આવે તો ક્યાં સુધી આપણે વાપરી શકીએ? એક મહિનો ચાલે, બે મહિના ચાલે, કદાચ વધારે લાંબો પગાર હોય. પણ વળી પછી કર્મ નહીં કરો તો ખલાસ થઈ જાય, વળી પાછું કરવું પડે. સારું, કોઈ પણ વસ્તુ લઈએ, એ કોઈ પણ કર્મનું ફળ જે પ્રાપ્ત કરીએ છીએ, ક્યારે સંતોષ જન્માવતું નથી. કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત કરવામાં આવે, એ કદાપી સંતોષ તૃપ્તિ કદાપી ના જન્મ. અને જ્યાં સુધી તમને સંતોષ ના હોય, તૃપ્તિ ના હોય, ત્યાં સુધી ઈચ્છાઓ પાછી જન્મતી રહેવાની જ છે. શા માટે સંતોષ જન્મતો નથી? કારણ કે કર્મ દ્વારા જે જે કંઈ પ્રાપ્ત કરીએ,
तद अनित्यम इति शास्त्र कहे जे जे कर्म द्वारा प्रयत्न द्वारा प्राप्त करिए ए अनित्य देश काल थी मर्यादित छे थोड़ा समय माटे प्राप्त થાય છે ને ક્ષણિક સુખ કહેવામાં આવે અને એવું હોવાથી તૃષા વધારે એક વાર સુખ સાગરનો જ્યુસ પીધો પછી સંતોષ થઈ ગયો બીજી વાર નથી જતા ના બીજી વાર વધારે જવાનું મન થાય ત્રીજી વાર જવાનું મન જેમ જેમ તમને આનંદ આવતો જાય તેમ તેમ એ પ્રવૃત્તિ કારણ કે એ આનંદ ક્ષણિક ટકે છે એમ જગતના દરેક વિષયો છે એનો આનંદ ક્ષણિક ટકનારો છે અને માટે એ ફરી પાછો કર્મમાં પ્રવૃત્ત કરે એટલે શું થયું કર્મ કરીએ ફળ મળે વળી પાછું કર્મ કરીએ પાછું ફળ મળે કર્મ કરો ફળ મળે આ કોને કહેવાય અને કર્મ ફળનું ચક્ર આ કર્મ ફળનું ચક્ર છે ને જાયન્ટ વ્હીલ જેવું છે જેને આપણે ચકડોળ કહીએ ચકડોળમાં બેઠા હોઈએ તો પ્રગતિ તો ગતિ તો થાય છે ઉપર નીચે ફરીએ જ છીએ પણ જઈએ છે કેટલા દૂર ત્યાંના ત્યાં અહીંયા મહાલક્ષ્મી પાસે પેલા મેદાનમાં ઉભું રહેતું હોય ઘણી બધી વાર એક જાયન્ટ વ્હીલ કહેવાય આ સંસાર એક જાયન્ટ વ્હીલ છે સંસાર ચક્ર એટલે કર્મફળનું ચક્ર અને જાયન્ટ વ્હીલ છે ને ગતિ થાય ફર્યા જ કરે છે ચાલ્યા જ કરે છે એમ આપણા જીવનનું ચક્ર પણ ચાલ્યા જ કરે છે આપણે કર્મ કરીએ છીએ ફળ મેળવીએ છીએ કર્મ કરીએ છીએ ખબર નથી ક્યારે ક્યાં ઉભા છે ત્યાંના ત્યાં જ ઉભા છે દેશ કાળના અંદર જ રમીએ છીએ સ્વામીજી ઘણી વાર કે રેટ રેસ ઇન કેજ પાંજરાની અંદર જ ઉંદરડાઓની જેમ સ્પર્ધા થતી હોય તો પેલો આગળ પેલો કે હું આગળ પેલો કે હું આગળ પણ એ પાંજરામાં રહેલા ઉંદરડામાં આગળ કોણને પાછળ કોણ એ તો પાંજરાની બહાર હોય એને જ ખબર પાંજરામાં રહેલા ઉંદરડાને તો સ્પર્ધામાં મજા આવતી હોય એને થાય કે આઈ હેવ અચીવ્ડ સમથિંગ હું પહેલો આવ્યો એમ આપણી પણ દોડ જગતના વિષયો પાછળ એક પ્રકારની છે આપણને થાય કે આપણને કંઈ મળી ગયું વાસ્તવમાં આપણને કંઈ જ મળતું નથી કારણ કે પુનર્જન્મથી અંત આવતો નથી સંસાર ચક્રનો અંત નથી અને માટે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ અર્થાત એની એક પેલા જાયન્ટ વ્હીલ જેવી ગતિ કો અથવા ઘાંચીના બડે વ્યાગ જેવી ગતિ કો કે ગતિ તો છે પણ પ્રગતિ નથી અને એવી ગતિ આ સકામ કર્મ દ્વારા પ્રાપ્ત થાય એટલે ક્યાં રાખે છે ત્યાંના ત્યાં જ ઉભા રાખે એટલે ત્યાંના ત્યાં એટલે સંસારમાં એ જ દુઃખની યોનિઓની અંદર એ જ સુખ દુઃખ એ જીવનની અંદર આપણે પાછા પલટી રાખે છે જીવનની ઘટમાળ એવી સુખ અલ્પ દુઃખ થકી ભરેલી કવિએ કહ્યું બસ એ જ ઘટમાળ એ ઘટમાળની અંદર એ જંજાળ જેને કહીએ છીએ આપણે એની અંદર જ આપણે પડી રહીએ છીએ તો આ જે સકામ કર્મ છે એ કરવામાં વાંધો નથી એને ના નથી વિહિત કર્મ છે ભલે કરો પણ તમે છો ત્યાંના ત્યાં રહેવાના હવે આવ્યો નિષ્કામ ભાવે જે કર્મ કરે નિષ્કામ ભાવે જો કર્મ કરવામાં આવે તો એનાથી શું ફળ મળે યાદ રાખજો કોઈ પણ કર્મ ફળ તો આપે જ આપે નિષ્કામ ભાવે કરો તો પણ ફળ મળે તમે અહીંયા આવો ને અહીંયા ધારો કે કોઈ સેવા કરો ફળ મળે ધારો કે મીતાબેને ભજન ગાયું સુંદર તો તમને બધાને માનસિક રીતે વાતાવરણ પૂરું પાડ્યું પવિત્રતા વાતાવરણની અંદર ઉત્પન્ન કરી તો કર્મનું ફળ તો મળે તમે કેટલા કરશો એમને એપ્રિશિએટ કરીને તત્કાલ દ્રષ્ટ ફળ આપશો પણ કેટલુંક અદ્રષ્ટ ફળ એને પ્રાપ્ત થાય છે એમને શું જોઈએ છે કંઈ જોઈતું નથી ધારો કે નિષ્કામ ભાવે આપણે કર્મ કરતા હોઈએ પૂજા કરીએ સેવા કરીએ પરોપકાર કરીએ કોઈ પણ કર્મ કરીએ કે જીવનમાં આપણા પોતાને પ્રાપ્ત થયેલા કર્તવ્ય કર્મ કરીએ એ કર્મની પાછળ જો કોઈ અપેક્ષા ના હોય ભૌતિક લાભાર્થે કરવામાં ના આવે તો કર્મ તો કરો ફળ તો મળવાનું પણ કંઈક વિશેષ પ્રાપ્ત થાય છે દ્રષ્ટ ફળ તો મળે જ મળે પણ એક અદ્રષ્ટ વિશેષ પ્રાપ્ત થાય છે અને એ વિશેષ અદ્રષ્ટ શું છે તો કે છે ચિત્તની શુદ્ધિ ચિત્તની શુદ્ધિ નિષ્કામ કર્મ છે એ ચિત્તની શુદ્ધિ અપાવે ચિત્તની શુદ્ધિ એટલે શું અશુદ્ધિ કોને કહેવામાં આવે યાદ રાખજો અશુદ્ધિ પાપ આ બધા શબ્દો અપવિત્રતા આ બધા શબ્દો છે ને દુઃખ સાથે સંકળાયેલા છે રાગ છે ને એ દુઃખ છે દુઃખનો પ્રકાર છે દ્વેષ દુઃખનો પ્રકાર છે
તમે દાખલા તરીકે માં પુત્રની અંદર એને રાગ હોય, હવે એ પુત્ર ઘરની બહાર જાય ને ત્યારથી માના હૃદયમાં ચિંતાનો કીડો સળવળી જાય. શું કરતો હશે, ગયો હશે, શું ખાધું હશે, શું પીધું હશે, એ જે ચિંતાનો કીડા છે ને એ દુઃખનો પ્રકાર છે. રાગ છે ત્યાં પણ દુઃખ, અને દ્વેષ છે ત્યાં સતત દુઃખ. દ્વેષ હોય જે વસ્તુ કે વ્યક્તિ માટે, એ સામે ઉભી રહી જાય તો સતત નફરત છે, ઘૃણા છે, એ પણ દુઃખનો પ્રકાર છે. તો અશુદ્ધિ એટલે રાગ અને દ્વેષ, અને ચિત્તગત અશુદ્ધિ રાગ અને દ્વેષ જ્યાં સુધી સકામ ભાવે કર્મ કરીએ ત્યાં સુધી રાગ અને દ્વેષ રહેતા હોય છે, એનું દ્રઢીકરણ થાય છે. પણ નિષ્કામ ભાવે જો કર્મ કરવામાં આવે તો એ ચિત્તગત રાગ અને દ્વેષ માંથી મુક્તિ અપાવે. રાગ એટલે આસક્તિ, અટેચમેન્ટ, એમાંથી મુક્તિ અપાવે છે, અર્થાત એની શુદ્ધિ કરે છે. કમ્પેરેટિવ તો રાગ અને દ્વેષની નિવૃત્તિ નું સાધન છે નિષ્કામ કર્મ, અને નિષ્કામ કર્મને જ કર્મયોગ કહેવામાં આવે છે. તો અહીંયા શંકરાચાર્યજી સ્વવર્ણાશ્રમ ધર્મેણ શબ્દ વાપર્યો છે, એ આ નિષ્કામ કર્મયોગના સંદર્ભમાં વાપરેલો. સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય. કર્તવ્ય બે પ્રકારના રહેલા, એક તો આપણા હોદ્દા પ્રમાણે પોઝિશન હોદ્દો, અને બીજું આપણા જીવનના તબક્કા પ્રમાણે. ધારો કે બાળકો હોય તો એ છે એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુકુળમાં રહેનાર હોય તો હોસ્ટેલમાં હોય, ગુરુકુળમાં હોય તો ગુરુની સેવા કરવી અને પઠન પાઠન કરવું એનો ધર્મ છે, એ ધર્મનું પાલન કરવું જોઈએ. ઘરે હોય, મા બાપની સાથે હોય તો વિદ્યાર્થે તો જીવવાનું જ હોય, પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, માતા પિતાની સેવા કરવી, આજ્ઞા પાલન કરવું, એ પણ પુત્રનું કર્તવ્ય બને છે. તો બ્રહ્મચર્ય આશ્રમ હોય તો એનું એક કર્તવ્ય હોય. ગૃહસ્થ આશ્રમ છે એનું કર્તવ્ય બને છે. ગૃહસ્થનું કર્તવ્ય શું છે? વેદગત કર્તવ્ય કહીએ, અત્યારે જે સામાન્ય કર્તવ્ય તો છે કે કુટુંબનું પાલન પોષણ કરે, કે કુટુંબનું નિર્વાહ કરવો, કે સમાજની સાથે એક સમાયોજન કરવું, આ બધા પ્રકારના તો સામાન્ય નિયમો તો છે જ. ભારતના નાગરિક હોય તો ભારતના નિયમો, ભારત દેશના બંધારણના નિયમોનું પાલન કરવું, આ બધા તો નિયમો હોય. પણ સાથે સાથે વૈદિક જે નિયમો કહેવામાં આવ્યા છે કે દરેક ગૃહસ્થીએ 5 યજ્ઞ કરવા જોઈએ. સંધ્યાવંદન કરવું જોઈએ, અગ્નિહોત્ર કરવું જોઈએ, અને 5 યજ્ઞો કરવા જોઈએ. અને એ 5 યજ્ઞની અંદર એક છે બ્રહ્મયજ્ઞ, અને બ્રહ્મયજ્ઞની અંદર વૈદિક પઠન અથવા પાઠન, મંત્રોચ્ચાર, ઘરની અંદર વૈદિક મંત્રોચ્ચાર થવા જોઈએ, એને કહેવાય બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ બીજું છે દેવયજ્ઞ, ઈષ્ટ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દેવની પૂજા કરવી, એને વંદન કરવા, એ દેવયજ્ઞ કહેવામાં આવે. ત્રીજું છે પિતૃયજ્ઞ, આપણા ઉપર આપણા પિતૃઓનું ઋણ છે. આજકાલ એ ઋણ સમજાય એવું છે, પહેલાના જમાનામાં કદાચ આ વસ્તુ નહોતી સમજાય એવી, પણ અત્યારે ઋણ સમજાય એવું છે કે દરેકને લગ્ન ગ્રહ કરવું છે, લિવ ઇન રિલેશનશીપ રહેવું છે, પણ સંતાન નથી જોઈતું. આપણે જન્મ્યા છે આપણી મા બાપની કૃપા છે કે જેથી કરીને આ જગતની અંદર આપણો પ્રવેશ થઈ શક્યો. તો માતા પિતાએ આપણને જન્મ આપ્યો, જન્મદાતા છે, એનું ઋણ છે આપણી ઉપર, અને એ ઋણના ચૂકવવાને કૃતજ્ઞ કે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવા રૂપે જે માતા પિતાને નમસ્કાર કરો, જીવતા હોય ના જીવતા હોય તો પણ એને યાદ કરી એના ઋણને યાદ કરવું, એને કહેવાય પિતૃયજ્ઞ. અને સાથે હોય તો એમની સેવા કરી, એમને વંદન કરી, આશીર્વાદ પ્રાપ્ત કરવા, એને પિતૃયજ્ઞ કહેવામાં આવે. પણ એ મા બાપ નું અસ્તિત્વ એના મા બાપને કારણે, એ મા બાપનું અસ્તિત્વ એના મા બાપને કારણે, એટલે આપણી પેઢીઓ પરંપરાગત જે કઈ ને કુરુવંશ, યદુવંશ, વંશની વાતો કરવામાં આવે છે આપણે ત્યાં, તો એ આપણે વંશ પરંપરાગત જે પ્રાપ્ત થયેલા જે આપણા પિતૃઓ છે એ બધાને નમસ્કાર કરવા, એને પિતૃયજ્ઞ કહેવામાં આવે. એનું ઋણ છે આપણી ઉપર, એમણે આપણા પર ઉછેર કર્યો, આપણે સંસ્કાર આપ્યો, આપણને આ જગતમાં પ્રાપ્ત કરવા જેવું છે સમજાવ્યું, સુસંસ્કૃત કર્યા, અનેક ઉપકાર છે બધા, એ બધાને માટે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ જે અભિવ્યક્ત કરવામાં આવે એને પિતૃયજ્ઞ કહેવામાં આવે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ,
પછી છે નૃયજ્ઞ. નૃયજ્ઞ એટલે અતિથિ દેવો ભવ. પોતાના ઘરે જે કોઈ આવે, આ ગૃહસ્થી માટે જે કોઈ આવે એ અતિથિને જે કોઈ વસ્તુની આવશ્યકતા છે, તમારી પાસેથી જે મદદની જરૂર છે એ મદદ પૂરી પાડવી એને નૃયજ્ઞ કહેવામાં. તમે એને કોઈ પણ પ્રકારની જે પ્રકારની મદદની આવશ્યકતા હોય એ મદદ પૂરી કરવી મનુષ્યને એને નૃયજ્ઞ કહેવામાં આવે છે. માત્ર ભોજન આપવું એવું નથી, એને એના કાર્યમાં સહાયક થવું એ પણ નૃયજ્ઞ છે. અને પાંચમો યજ્ઞ છે એને ભૂત યજ્ઞ કહેવામાં આવે. અને ભૂત યજ્ઞ એટલે પ્રાણી માત્ર માટે આપણે કંઈક કરી છૂટવું જોઈએ, કારણ કે સંવાદિતા આ જગતની અંદર જે આખું સમાજ આજુ ચક્ર ચાલી રહ્યું છે, એ ઇકોલોજી જે ચાલી રહી છે એની અંદર આ બધાનો આપણા ઉપર ઉપકાર છે. મચ્છરનો ઉપદ્રવ વધી જાય તો શું થાય એ આપણને ખબર છે, ઉંદર વધી જાય તો શું છે એ પણ ખબર છે. ઉંદર કોનો ખોરાક છે? બિલાડાનો. બિલાડા વધી જાય તો શું થાય એ ખબર છે. આ બધા જે છે ને જીવો જીવસ્ય ભોજનમ, એ પ્રકારે આખું જે ચક્ર પરમાત્માએ આખી સૃષ્ટિ ચક્ર રચના કરેલી છે, તો એ સૃષ્ટિ ચક્રની અંદર દરેક પ્રાણીઓનો પણ ફાળો છે, એનો પણ ભાગ છે. અને એ પ્રાણીઓને આપણે ચણ આપવું એને કહેવાય ભૂત યજ્ઞ. એટલે આપણે ત્યાં ઘણા કીડીના દર પૂરે, એટલે પહેલાના જમાનામાં તો દરેકનું આંગણું હોય, એ આંગણામાં લીપણ હોય, લીપણમાં રંગોળી કરવામાં આવે, પણ રંગોળીમાં રંગ ના હોય, કેમિકલ્સ નતા. એ વખતે ચોખાનો લોટ હોય કે ઘઉંનો લોટ હોય ને એની લોટની રંગોળીઓ કરતા, એટલે કીડી આવે એ લોટ ખાઈ લે, એટલે કીડીને એનું ભોજન મળી જતું, કીડી મકોડા એને એનું ભોજન મળી જતું. પછી કબૂતર ચકલા ને ચણ આપવું એ પણ ભૂત યજ્ઞ છે. ગાય કૂતરાને આપણે નાખીએ છીએ રોટલી આપવી એ પણ ભૂત યજ્ઞ છે. આ ગ્રહસ્થીએ કરવાના પાંચ યજ્ઞો, આને કહેવાય નિત્ય કર્મ. અને આ નિત્ય કર્મ દરેકે કરવા જોઈએ. તો કર્તવ્ય કર્મ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, અને એ જો નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ ચિત્ત શુદ્ધિનું સાધન બને છે. તો વર્ણ અને આશ્રમ પ્રમાણે, એટલે ગ્રહસ્થે કરવાના કર્મ, સંન્યાસી સંન્યાસનો પણ ધર્મ છે. આજકાલ સંન્યાસીઓ ગ્રહસ્થના ધર્મ કરે, ગ્રહસ્થીઓ સંન્યાસીનો ધર્મ. સંન્યાસી ગ્રહસ્થ સંન્યાસીનો ધર્મ કઈ રીતે કરે છે? સંન્યાસ એટલે શું? સર્વ કર્મને આશા. એટલે ગ્રહસ્થીઓ શું કરે? બધું છોડી દીધું છે. જે કઈ કહેવામાં આવ્યું છે વેદગત વાતો એ કરતા નથી હોતા, એ સંન્યાસી બની જાય ઘરમાં બેસી. અને સંન્યાસીઓ જે કર્મની અંદર પ્રવૃત્ત થઈ જાય. અને આવું કઈ આ પરંપરાઓ જે છે વર્ણાશ્રમનું ઉલ્લંઘન એ આજનું નથી, મહાભારતના કાળમાં પણ હતું. દ્રોણાચાર્ય તો બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ કર્મ શું છે? પઠન પાઠન કરાવી શકે, વિદ્યા અભ્યાસ કરાવી શકે, પણ યુદ્ધ ના કરે. દ્રોણાચાર્ય યુદ્ધમાં હતા, કૃપાચાર્ય યુદ્ધમાં હતા, બરાબર. તો બ્રાહ્મણ કર્મ એટલે શું? પઠન પાઠન, રિસર્ચ સ્કોલર, પીએચડી કરનારા બધા બ્રાહ્મણો કહેવાય. ત્યારબાદ ક્ષત્રિય. ક્ષત્રિય એટલે કોણ? બધા પોલિટિશિયન, નેતાઓ, જે એનું કારણ શું છે? સમાજનું રક્ષણ કરવું, દેશનું રક્ષણ કરવું, સમાજનું રક્ષણ કરવું, એ નેતાનું કાર્ય છે, બધા ક્ષત્રિયો કહેવાય. ત્રીજું કાર્ય કરવું છે વૈશ્ય, બિઝનેસ. આજકાલ વધારે વધારે કોનું ચાલે? વર્ચસ્વ, બિઝનેસમેન. એટલે તો એક એક નામ આવે, રાડાણી કહો, અંબાણી કહો, એક એક નામ આવતા જાય. તો એ વૈશ્ય ધર્મ, આખી ઇકોનોમીને જાળવવી, કોઈ ભૂખ્યું ના રહે એ પ્રકારે આખી ઇકોનોમી જળવાય. એ જે સ્કોલરો હોય એ જુએ કે દેશની અંદર કોઈ માણસ ભૂખ્યો ના, કોઈ વધુ પૈસા વાળો, કોઈ એકદમ ભૂખમરો વટતો હોય એવું ના થવું જોઈએ, એ જોવાનું કાર્ય વૈશ્યનું હતું. તો ડેઝિગ્નેશન પ્રમાણેના ધર્મ હોય તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. શુદ્ર એટલે સર્વિસ ક્લાસ, બધાને સેવા તો જોઈએ, કોઈ હેલ્પિંગ હેન્ડ વગર કોઈ ના કાર્ય કરી શકે. નેતાને પણ હેલ્પિંગ હેન્ડ જોઈએ, રિસર્ચ સ્કોલર્સ હોય એને પણ હેલ્પિંગ હેન્ડ જોઈએ, બરાબર ને, બિઝનેસમેનને પણ હેલ્પિંગ હેન્ડ જોઈએ. આ હેલ્પિંગ હેન્ડ છે એને કહેવાય સેવા કરનારા સેવકો. અને એ પ્રકારે આપણા ધર્મ કર્મ હોવા જોઈએ.
તો આપણે કોણ છીએ, કયા ડેઝિગ્નેશન ઉપર છે, એ પ્રમાણેનું નિષ્ઠાપૂર્વક કર્મ કરવું અને એ પણ નિષ્કામ ભાવે કરવું, તો એ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. રાગની નિવૃત્તિ થવી એને જ વૈરાગ્યની પ્રાપ્તિ કહેવામાં, દ્વેષ અને રાગની નિવૃત્તિને જ વૈરાગ્યની પ્રાપ્તિ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું, વૈરાગ્યમ ચ ભવેત પુંસામ પ્રભવેત પુંસામ. મનુષ્યને વૈરાગ્યની પ્રાપ્તિ થાય ક્યારે? જો તમે ધર્મ કર્મ કરો તો, નિષ્કામ ભાવે પોતાનું કર્તવ્ય કરો તો, નિષ્ઠાવાન બનીને માત્ર પોતાનું કર્મ કરો તો. આને કહેવાય નિષ્કામ કર્મ યોગ, જે ચિત્ત શુદ્ધિનું સાધન બને છે. હવે પછી જે બ્રહ્મ જ્ઞાનની વાતો કરવામાં આવે એમાં રુચિ ઉત્પન્ન થાય. કેમ બહુ ઓછા લોકોને રુચિ થાય છે? એનું કારણ એ છે, ચિત્તની શુદ્ધિ નથી. કેમ? રાગ દ્વેષ નિવૃત્તિ નથી, ભૌતિક પદાર્થો પ્રત્યેનો રાગ ગયો નથી, આસક્તિમાંથી નિવૃત્તિ નથી, વૈરાગ્ય નથી જીવનમાં, માટે અંતર્મુક્તા નથી. અંતર્મુક્તા નથી માટે એ અકળાઈ જાય. આવી જગ્યાએ આવે તો કલાક એને કાઢવો અઘરો પડી જાય. અને એનું કારણ શું છે? કર્તવ્યથી વિમુખ થયા, ધર્મથી વિમુખ થયા. કર્તવ્ય પાલન સરળ નથી, થેન્ક્સ ગિવિંગ એક્ટિવિટી નથી. કોઈ તમને તમારો આભાર નહીં માને. કર્તવ્ય કર્મ કરવું એટલે શું? આપણી કદર કરે, આપણું કોઈ નામ લે, આપણી કોઈ નોંધ લે, આપણી કીર્તિ પ્રાપ્ત થાય. ના, એના માટે નહીં. થેન્કલેસ જોબ છે કર્તવ્ય કર્મ. કોઈ થેન્ક્સ તો કહેશે જ નહીં, અને તમે જેટલું કરશો ને એટલી અપેક્ષા વધતી જાય. હું હંમેશા એક દ્રષ્ટાંત આપું, તમે જોજો. દાખલા તરીકે, માને બે દીકરા છે, એક દીકરો એની સાથે રહે છે અને બીજો દીકરો અમેરિકા ભણવા ગયો અને પછી ત્યાં જ સેટ થઈ ગયો, ત્યાં જ કમાઈ જઈને પત્ની પત બધા બાળકો ત્યાં છે. હવે એ દીકરો 5 વર્ષે આવે, અહીંયા જે દીકરો રહે છે એ રોજ એની માને બાબુલના દર્શન કરાવવા લઈ જાય છે. નોકરી કરે છે બિચારો, સરસ રીતે સેવા કરે છે, પણ એ ઘણી વાર કે મને ડાકોર લઈ જા, મને શ્રીનાથજી લઈ જા. એટલે હવે બિચારાને સગવડતા થાય એ પ્રમાણે લઈ જાય, પણ દરરોજ દ્વારકાધીશ લઈ આવે, બાબુલનાથ લઈ આવે, એ તો બધું હોય જ. બાકીની બધી જ સેવા, દવાની આ બધી જ સેવાઓ થતી. પછી પેલા 5 વર્ષે પેલો એનો છોકરો આવે, ચલ માં હું તને શ્રીનાથજી લઈ જાઉં. આ હા હા. પછી તમે જુઓ, એ માં શ્રીનાથજી જઈને આવે ને, વર્ષ સુધી એ દીકરાના ગુણગાન ગાય. શું કે? મારો દીકરો આ પેલો અમેરિકા વાળો મને લઈ ગયો. પેલો રોજ કરે છે, એની કોઈ કિંમત નહીં. પેલો એક વાર આવે ને એને જ જવું તું, 5 વર્ષે આવ્યો તો તો, અને માને લઈ ગયો. પણ માને થાય કે મારો દીકરો મને લઈ ગયો. હવે તમે મને કહો કે જે દીકરો રોજ કરતો હોય એને શું થાય? એની તો ક્યાંય નોંધ નથી, એની તો વાતો નથી થતી. પેલા દીકરાને શું મળે? કઈ ના મળે. એને દુઃખ થાય કે ના થાય? દુઃખ થાય, જો એને મા પાસેથી એવી અપેક્ષા રાખી હોય કે મારી કદર થાય. પણ જો એને મા છે માટે મારે કરવું છે, મારે મારું કર્તવ્ય છે, ફરજ બજાવું છું, મારે કોઈ એપ્રિશિએશનની જરૂર નથી એવી ભાવનાથી એ કરે, પ્રસન્ન ચિત્તે એનું કર્મ કરતો રહે. જો એ એપ્રિશિએશનની અપેક્ષા રાખે તો પછી કે મા તું જા ક્યાં? વૃદ્ધાશ્રમમાં. હું સકામ ભાવ ને નિષ્કામ ભાવ બંને બતાવું છું. સકામ ભાવે જો કરશે તો માને મૂકી આવશે વૃદ્ધાશ્રમમાં, અથવા કહેશે જા તું લઈ જા ભાઈ અમેરિકા. પણ નિષ્કામ ભાવે હશે ને તો એને થશે કે માને જે લાગ્યું એ કર્યું, મારે મારું કર્તવ્ય બજાવવા, મને મારા કર્તવ્યમાં આનંદ, જોબ સેટિસ્ફેક્શન, સેટિસ્ફેક્શન ઇન ધ ડ્યુટી, નોટ ઇન ધ એપ્રિશિએશન. એને કહેવાય નિષ્કામ કર્મ. અને એવા નિષ્કામ કર્મનું ફળ શું છે? ઈશ્વર કોઈ પણ કર્મનું ફળ નથી આપતો, એને જતું જ નથી. એનું ફળ એ મળે છે, એના ચિત્તની શુદ્ધિ, એને વૈરાગ્યની પ્રાપ્તિ થશે, એ બીજી કોઈ રીતે પ્રાપ્ત નથી. છંદાવલીમાં તો કહે છે ભોલે બાબા, કર્તવ્ય જલતી આગ હૈ સબકો જલાતી હૈ યહી, સો વૃક્ષ કૈસે હો હરા જો આગ જિસમે લગ રહી. આ સંસારની અંદર કર્તવ્ય જે છે ને એ તો આ તો તમારે તો બહુ અઘરું છે. ચલતી આગ હૈ, દરેકને કર્તવ્ય અઘરું પડે છે, એમાં બંધન લાગે છે. પણ જો એને પોતાના ઉદાત્ત ધ્યેય માટે
હું કરું છું, મારું કર્તવ્ય છે માટે કરું છું, હું કોઈના માટે કરતી નથી, કર્તવ્ય છે માટે કરું છું એવી ભાવના સાથે કરવામાં આવે તો એ ચિત્ત શુદ્ધિનું સાધન બને. નંબર બે, પછી ઘણી વાર એવું થાય કે આવા બધા કર્મો માટે કયો એટીટ્યુડ હોવો જોઈએ. બીજો એક પ્રશ્ન એ જાગે કે અહીંયા શંકરાચાર્યજી કર્મયોગ અને ઉપાસના તપસા કહીને ઉપાસના યોગની પણ વાત કરે છે. ઉપાસના છે ચિત્ત નૈશ્ચલ્ય માટે, ચંચળતાની નિવૃત્તિ માટે, ચિત્તની એકાગ્રતાની પ્રાપ્તિ માટે, કોન્સન્ટ્રેશન માટે. ઉપાસના એટલે માનસ કર્મ, માનસિક રીતે ધ્યાન કરવામાં આવે, જપ કરવામાં આવે, પારાયણ કરવામાં આવે, પૂજા કરવામાં, માનસિક પૂજા, તો એ બધા ચિત્ત નૈશ્ચલ્યની પ્રાપ્તિ કરાવે છે, ચંચળતાથી નિવૃત્તિ કરાવે. જે ભગવાનને અર્જુન પૂજે, જે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રણમ તસ્યાહમ નિગ્રહમ મનને વાયોરિવ સુદુષ્કરમ, ચંચળ મન છે એના ઉપર કાબુ કેવી રીતે કરવો, સંયમ કેવી રીતે કરવો, એ સંયમી મન પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો તપશ્ચર્યા શબ્દ ઉપાસન યોગ માટે છે, અને ધ્યાન યોગ પણ કહો, એને સમાધિ યોગ પણ કહો. બીજું કે આ જયારે કરીએ કર્મ, ત્યારે આ કર્મ ને ઉપાસનાની વાત તો કરી શંકરાચાર્યજી, પણ ભક્તિની વાત ના કરી ક્યાંય, ભક્તિની તો વાત આવતી જ નથી. તો ભક્તિ યોગ નહીં ક્યાંય. વેદની અંદર પણ ત્રણ કાંડ કયા, ભગવદ્ ગીતામાં પણ ત્રણ છે. ભગવદ્ ગીતામાં પણ કર્મયોગ, કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. તો ભક્તિ ક્યાં ગઈ? યાદ રાખજો, બધા યોગ છે ને, સાંખ્ય યોગ, કર્મયોગ, એક જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આ બધા નામો છે ને, એમાં ભક્તિ યોગ નામ આવે છે. વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, બધા યોગમાં ભક્તિ યોગ શબ્દ છે. અને એવું હોવાને કારણે આપણે એવું સમજીએ કે ભક્તિ કોઈ જુદા પ્રકારની સાધના છે. ભક્તિ ખરેખર જુદા પ્રકારની સાધના નથી. અહીંયા શંકરાચાર્યજી એક જ શબ્દ દ્વારા ભક્તિનો ઉલ્લેખ કરે છે, અને એ શબ્દ કયો? જો દરેક એક એક શબ્દની અંદર એક એક યોગનો ઉલ્લેખ છે, મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે. પહેલા પહેલું કહ્યું સ્વવર્ણાશ્રમ ધર્મેણ, એમાં કર્મયોગનો ઉલ્લેખ કરી નાખ્યો. તપસા શબ્દ દ્વારા ઉપાસન યોગનો ઉલ્લેખ કરી નાખ્યો, અને હરિતોષણા જે શબ્દ છે એ ભક્તિ દર્શાવે છે. કે આ બધું જ કરીએ છીએ કોના માટે કરવાનું? મેં જે કહ્યું ને કે આપણે કોઈની, કોઈ આપણે એપ્રિશિએટ કરે, કોઈ નોંધ લે એના માટે નહીં, જગતમાં નામ થાય એના માટે નહીં, પરંતુ ઈશ્વર મારો રાજી થાય, એક શબ્દ હોવો જોઈએ, મારો ઈશ્વર પ્રસન્ન થાય. જગતની પ્રસન્નતા નથી જોઈતી, બે હાથ વાળાની પ્રસન્નતાથી મળે શું? એ જ ખુલ્લુક્કો હોય ને, અને એટલે એ જ માંગણી કરતો હોય ને, એ શું આપણને આપી શકે? એ કઈ નહીં આપી શકે. જે આપી શકે એ તો જે સર્વવ્યાપક પરમાત્મા છે એ જ આપી શકે, અને એ ઈશ્વર જેને આપણે હજાર હાથ વાળો કહીએ, અને એ ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત થાય, ઈશ્વર પ્રસન્ન થાય. અને ઈશ્વર ક્યારે પ્રસન્ન થાય? ઈશ્વરની પ્રસન્નતાની વાત, હરિતોષણાત, ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કર્મ. એટીટ્યુડ શું હોવો જોઈએ? કોઈ પણ કર્મ કરો ત્યારે મને બાજુવાળો સૌ કહેશે એવું નહીં, મને મારો પરમાત્મા શું આપે છે, શું જવાબ આપે છે એ વિચાર કરો. ઈશ્વરની પ્રસન્નતા ક્યારે મળે? એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર પ્રસન્ન થાય તો નંબર એક ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરાય. બાહ્ય જગતના પદાર્થોને પ્રાપ્તિ તો કોઈ માણસ પણ તમને આપી શકે. તમારે લાખ રૂપિયાની જરૂર હોય તો કોઈ દાતા મળી જાય. હા, મળી જાય. કેટલા દાતાઓ છે? મને તમને ખબર પડી કે પેલા સમૂહ લગ્નો કરે છે ને, એની અંદર તો લોકો કેટલા કેટલા દાગીનાઓ આપે છે. સામાન્ય માણસ પોતાની છોકરીને ના આપે એટલું, એટલા દાગીનાઓ તો એ સમૂહ લગ્નમાં લગ્ન કરનાર મળી જતા હોય. એ બધું બધા ટાણા નીકળી જાય. કુંવરબાઈનું મમેરી કરવા માટે શામળસા આવતા તો અત્યારે તો લોકો મળી જાય છે. શામળસા નહીં હોય તોય મળી જાય. પણ ચિત્તની શુદ્ધિ એ માત્ર ઈશ્વરની પ્રસન્નતાથી પ્રાપ્ત થાય. અને ઈશ્વરની પ્રસન્નતા ક્યારે થાય એ સમજાવવા માટે મારો મુદ્દો તમને કહેવો છે કે તમે તમારા નોકર ઉપર ક્યારે પ્રસન્ન થાવ? એ તમારું કયું કરે, તમે સોંપેલું કામ કરે તો તમે એ નોકર ઉપર પ્રસન્ન થાવ, સ્વાભાવિક છે. બરાબર, આ જ નિયમ ઈશ્વરમાં લાગુ.
ઈશ્વરે આપણને જે કર્મ આપ્યું હોય, જે પાત્ર ભજવવા માટે ભગવાને આપણને પાત્ર આપ્યું હોય, એ પાત્રને નિષ્ઠાપૂર્વક ભજવવું એટલે કર્તવ્ય કર્મ કરવું, એને સ્વધર્મ પાલન કહેવામાં આવે છે. બસ એ કરતા રહો, ઈશ્વર આપોઆપ પ્રસન્ન થશે. અને ઈશ્વરની પ્રસન્નતા એ કોઈ ભૌતિક પદાર્થો રૂપે નહીં, પણ ઈશ્વરની પ્રસન્નતા એ આંતરિક શાંતિના રૂપે પ્રાપ્ત થાય. જેમ જેમ રાગ દ્વેષ ઓછા થશે, મન શાંત થતું જશે, ઉચાટ મુક્ત થતું જશે, અપેક્ષા મુક્ત થતું જશે. કોઈ આપણને બોલાવે કે ના બોલાવે, આપણું મન શાંત રહે. અને જો એવું નહીં કરીએ ને, તો મોર્નિંગ વોક માટે જઈશું ને, અને સામેથી કોઈ આપણો જૂનો મિત્ર આવશે અને આપણે એમ સ્માઈલ આપીશું ને, એ આમ કરીને જતા હશે, આપણને તે લો છે, કેમ આવું કર્યું હશે, મારી સાથે કેમ આવું વર્તન થયું હશે, કેમ મારી પર ધ્યાન નહીં આપે. અમારા માટે બી ઘણાને એવું થાય, પણ તો ધ્યાને ના હોય અને પગે લાગવા આવે ત્યારે કે હું તો તમને પગે લાગે, તમારું પણ ધ્યાન પણ ના રહ્યું, તમે નોંધ પણ ના લીધી, પણ અમને ખબરે ના હોય. કારણ કે ચાર જણા વાત કરતા હોય તો કેટલા પર ધ્યાન જાય, પણ અંદર દુઃખ ઉત્પન્ન થઈ જાય. શેનાથી? પણ ધ્યાન ના આપ્યું અથવા સ્માઇલ ના આપ્યું. વી આર બેગર્સ, ભિખારી છીએ આપણે. એક સાની નાની વસ્તુ ના ભિખારી, એક સ્માઇલ આપે એનું ભીખનું આંદોલન એમ ભરીએ જ, પણ એટલું છે પાત્ર અદ્રશ્ય છે એટલે ખબર પડતી નથી. હા, બાકી તો એપ્રિશિએશન ઓલવેઝ આપણને થાય કે આપણે કઈ હરિઓમ જય શ્રી કૃષ્ણ, તો સામેથી જવાબ આવવો જોઈએ જય શ્રી કૃષ્ણ. આપણે પ્રેમથી મળીએ તો સામેથી પ્રેમથી મળવું જોઈએ. આ બધી જગ્યા એવરીવેર વી એક્સપેક્ટ, એક્સપેક્ટેશન એ જ એને ભીખનું પાત્ર કહેવામાં, એને જ ભીખનો કટોરો કહેવામાં. તો આ તમને રાગ અને દ્વેષમાંથી મુક્ત નથી કરતું. પણ જો ઈશ્વર પ્રસન્ન થાય એવું જો મન રાખીને કર્મ કરતા હશો, તો સમજાય ક્યારે કે ઈશ્વર પ્રસન્ન થાય? માણસ તો દુઃખી થયો કે પ્રસન્ન થયો સમજાઈ જાય. હા, સાસુમાની પ્રસન્નતા કેવી છે અને સાસુમાં અકળાયા છે એ તો ખબર પડી જાય, પણ ઈશ્વર પ્રસન્ન થયો છે કેવી રીતે ખબર પડે? મેં કહું એમ, એક જ એનું પેરામીટર એક જ છે, મનની શાંતિ. મનની શાંતિ, બીજું કઈ જ પેરામીટર. આંતરિક રીતે શાંત મન થતું જાય, સમજવાનું રાગ અને દ્વેષ કેટલા ઓછા થઈ. બીજું, કઈક વિપરીત સંજોગો આવે તો અકળામણ થાય, રિએક્શન આવે, પણ એ રિએક્શનમાંથી તત્કાલ નિવૃત્તિ થઈ જાય. થોડા ક્ષણ લાગે, થોડા એકાદ દિવસ કદાચ લાગે, પણ એકાદ દિવસ પછી એ ભૂલાઈ જાય, એ ભૂસાઈ જાય માનસ પટ પરથી. સમજવાનું આને ઈશ્વરનો અનુગ્રહ છે, આને જ ઈશ્વરનો અનુગ્રહ કહેવાય. કાયમ માટે રહે ને તો યુદ્ધો થાય. દ્રૌપદીના મેં કહેલા વાક્યો, દુર્યોધનને કાયમ માટે રહે કે આંગળાના પુત્ર આંગળા તો મહાભારત જ થાય. તો એવા વાક્યો જો ચોંટી ગયા તો યુદ્ધ સિવાય કોઈ પરિણામ ના લાવી શકે. એવા તો દ્રૌપદી જેવા તો ઘણા વાક્યો બોલનારા હોય, પણ જો આપણને ચોંટી ગયું તો આપણે યુદ્ધમાં ઝંપલાવવું પડે. પણ એમાંથી નિવૃત્ત થવું હોય તો શું કરવાનું? બસ ઈશ્વર રાજી થવો જોઈએ એટલું ભાન રાખવાનું, અને એ ધ્યેય રાખીને પોતાના કર્તવ્ય કર્મ કરતા જઈએ, આપોઆપ ભૂસાઈ જશે. એ ભૂસવું નહીં પડે, ભૂલવું નહીં પડે, ભૂલાઈ જશે. કારણ કે તમે જગતની ઉપેક્ષા કરો છો અને જગદીશ્વરને પ્રાધાન્ય આપો છો. સામાન્ય સંજોગોમાં શું થાય છે? જગતને પ્રાધાન્ય અપાય છે, જગદીશ્વરની ઉપેક્ષા થઈ જાય છે. સમજો? તો તપસા હરિતોષણાર્થ, ઈશ્વર પ્રત્યર્થે કર્મ કરવું જોઈએ અને ઈશ્વર પ્રીતિ પ્રાપ્ત કરવી. ઈશ્વર માટે કર્મ કરવું એને જ ભક્તિ કહેવામાં આવે છે. બરાબર સમજી લેજો, ભક્તિ કોઈ જુદો યોગ નથી, ભક્તિ કોઈ જુદી વસ્તુ નથી. ભક્તિ એટલે પ્રેમ, અને પ્રેમ હોય તો તમે કોઈના માટે કંઈ કરી છૂટો. તમે પુત્ર માટે કરો છો કેમ? પ્રેમ છે માટે. પતિ માટે કરો છો? પ્રેમ છે માટે. પત્ની માટે કરો છો? પ્રેમ છે માટે. તમે ત્યાગ કરો છો, આપો છો, ગિફ્ટ આપો છો. કોને આપો છો? જેને માટે પ્રેમ છે. અને જેટલો પ્રેમ વધારે હોય એટલો વધારે ત્યાગ છે. તો પ્રેમ હોય ઈશ્વર માટે તો ત્યાગ થાય, ઈશ્વર માટેનો પ્રેમ હોય તો નિષ્કામ સેવા થાય. તો નિષ્કામ સેવા, નિષ્કામ કર્મયોગ એ જ કરી શકે જેની પાસે ઈશ્વર ભક્તિ છે, પ્રેમ છે. ઘણા લોકો અમને કે તમે તો જ્ઞાન યોગ વાળા છે, ભક્તિ યોગ વાળા છે. અરે, ઘરમાંથી એક કદમ બહાર નીકળવું ને
એટલે ઈશ્વર પ્રેમ વગર નીકળાય જ નહીં. કોણ ઘરની બહાર નીકળી શકે? જેણે પોતાનું જીવન, સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત કર્યું. તમે તો પૂજાની અંદર એક વાક્ય કે કલાકમાં કદાચ ઈશ્વરને સમર્પિત થતા હશો. અમે આખું જીવન ઈશ્વરને સમર્પિત કરીએ. એ પ્રેમ વગર થતું હશે? ક્યારે થઈ શકે? ઈશ્વર માટેનું જીવન છે, ઈશ્વરમય જીવન છે, ઈશ્વર માટે જીવન છે. અને જે કઈ જે યજ્ઞ કર્મ કરો મિત તદ્દ અખિલમ સંબોધમ આરાધનમ, એ જીવન છે. કર્તવ્ય શું છે? ઈશ્વર કર્તવ્ય છે. જે કરીએ છીએ ઈશ્વરની આરાધના, ઈશ્વરની પૂજા છે જીવનમાં. તો પ્રેમ કે ભક્તિ એ ન હોય તો જેવી રીતે કોઈ પણ બીજ હોય પણ એક વાતાવરણની અંદર અંકુરિત થાય. યોગ્ય વાતાવરણ ના હોય તો અંકુરિત ના થાય. ઉનાળાની અંદર કઈ પણ નાખો, ના ઉગે. પેલો ખેડૂત છે ને, રાહ જોઈએ, માવઠું થયું છે, વરસાદ આવશે, આગાહી છે, પછી બિયારણ ના, ભલે ખેતર ખેડીને મૂક્યું. કેમ? કારણ કે વાતાવરણ જયારે થાય, બાદળો મંડાયેલા હોય અને વરસાદનું વાતાવરણ ઉભું થાય ત્યારે બીજ અંકુરિત થાય. બસ એવી રીતે જયારે ભક્તિનું વાતાવરણ હૃદયની અંદર જાગે ત્યારે જ નિષ્કામ કર્મયોગ થાય, ત્યારે જ ઉપાસન યોગ થાય, અને ત્યારે જ જ્ઞાન યોગને માર્ગે મનુષ્ય આગળ વધી શકે, એ વગર ના વધી શકે. અને નિષ્કામ કર્મયોગની અંદર પણ ત્યાગ છે, પોતાની ઈચ્છાઓનો ત્યાગ છે, પોતાની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ છે, તો નિષ્કામ કર્મ થાય છે. ઉપાસના કરવા માટે પણ ત્યાગ છે, બહિર્મુખતાનો ત્યાગ છે, અંતર્મુખ થવું પડે છે, અને જ્ઞાન માટે તો સર્વસ્વનો ત્યાગ કરવો પડે છે. અહંકારનો ત્યાગ ન કરો ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ થતી. તો ત્યાગ એટલે ભક્તિ, અને ભક્તિ એટલે પ્રેમ. તો પ્રેમ, ત્યાગ, ભક્તિ આ બધા પર્યાય શબ્દો છે, પણ એના પર ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો ભેદ સમાપ્ત થશે. નહીં સમજાય ત્યાં સુધી આપણે એની અંદર ભેદ કરી અને પોતાને જ્ઞાનથી વંચિત કરીશું. સાચી ભક્તિથી આપણે ડિપ્રાઈ થઈ જઈશું. ઈશ્વર ભક્તિ એ અહીંયા કહી દેવામાં આવી છે. તો એટીટ્યુડ શું હોવો જોઈએ કર્મ કરતી વખતે? ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વર પ્રીત્યર્થે, ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવું. અને જે કઈ ફળ મળે એમાં શું? પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા એટલે ઈશ્વરનો પ્રસાદ. અને ઈશ્વરનો પ્રસાદ એ રીતે જો જોવામાં આવે તો શું પ્રાપ્ત થાય છે? તો કે રાગ દ્વેષની નિવૃત્તિ. કારણ કે આપણે હંમેશા આપણને શું મળ્યું, શું મળશે, અને મળ્યું તો જે આપણને આપે છે એના માટે રાગ, નથી મળતું કોઈ અવરોધક છે તો દ્વેષ. આ રાગ અને દ્વેષની નિવૃત્તિ કરવા માટે પ્રસાદ બુદ્ધિ એ બહુ મહત્વનો મુદ્દો છે, પણ અત્યારે એની ડિટેલ ચર્ચા કરવાની આવશ્યકતા નથી. આટલી વાત કર્મયોગની આવી એ બરાબર પર્યાપ્ત છે. તો આ બહુ મહત્વનો શ્લોક છે, કારણ કે એ જો નહીં હોય તો આ બધા ફાઉન્ડેશનના વાક્યો છે. એ ફાઉન્ડેશન મજબૂત નહીં હોય તો જ્ઞાનની ઇમારત ઊભી નહીં કરી શકીએ હૃદયની અંદર વિચારો દ્વારા. તો પહેલામાં પહેલું શું કહ્યું કે ભાઈ આપણે અધિકારીત્વ પ્રાપ્ત કરવું છે, પણ અધિકારીત્વ પ્રાપ્ત કઈ રીતે થશે, ક્યારે થશે? તો અહીંયા કહું, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસ હરિતોષણાત વૈરાગ્યમ ચ ભવેત પુંસમ. વૈરાગ્યાદિ ચતુષ્ટયમ સાધનમ ભવેત પ્રભવેત પુંસમ. હવે વૈરાગ્યાદિ ચતુષ્ટયમ કહ્યા તો વૈરાગ્ય ખરેખર કહે છે કોને? વૈરાગ્ય એટલે શું? ફેન્ટાસ્ટિક મુદ્દાઓ છે આની અંદર. એક એક મુદ્દો ભલે આપણે બહુ જલ્દી જઈએ છીએ, પણ ઘરે જઈને વિચાર ચોક્કસ એના પર કરજો તો જ એ આત્મસાત થઈ શકે. શ્લોક નંબર 4-11 પર્યંત આ ચાર સાધનોનો ઉલ્લેખ અહીંયા કરવામાં, સમજાવવામાં આવે છે. ચારે ચાર સાધનો શું છે એને વ્યાખ્યાયિત કરવામાં આવેલું. શંકરાચાર્યજી હવે ચોથા શ્લોક ની અંદર આમ જોવા જઈએ તો સાધન ચતુષ્ટયમાં સૌથી પહેલા વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા એવું કહેવામાં આવ્યું છે. પણ અહીંયા આ એક ગ્રંથ એવો છે જેમાં શંકરાચાર્યજી ક્રમ બદલી કાઢ્યો અને વૈરાગ્યને પહેલા મૂક્યો છે અને વૈરાગ્યને મુખ્ય કર્યો છે. અને હું પણ વારંવાર કહેતી હોઉં છું કે વૈરાગ્ય નહીં હોય માત્ર વિવેક થી કઈ નહીં થાય. વિવેક વૈરાગ્ય વગર પાંગળો છે. વિવેક હોય પણ દોડી નહીં શકો તમે, વૈરાગ્ય હશે તો જ અધ્યાત્મને માર્ગે દોડી શકશો. અને વૈરાગ્ય કોઈ આપી શકતું નથી, વિચાર દ્વારા પ્રાપ્ત કરવાની વસ્તુ છે.
અને એ વૈરાગ્ય ઉપર આપણે હવે સમજ પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી કેવી રીતે પ્રાપ્ત કરો એનો પણ થોડોક ઉલ્લેખ આપણે કરીશું. શ્લોક નંબર 4. બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યં વિષયેષ્વનુ યથૈવ કાકવિષ્ઠાયાં વૈરાગ્યં તદ્ધિ નિર્મલમ્ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યં વિષયેષ્વનુ યથૈવ કાકવિષ્ઠાયાં વૈરાગ્યં તદ્ધિ નિર્મલમ્ ભાષાંતર જોઈએ પહેલા. વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ, વૈરાગ્યમ તત્, તત એટલે તે, તદ્ધિ તદ્ધિ સંધિ છે, તે ખરેખર તત હિ વૈરાગ્યમ નિર્મલમ, એ જ નિર્મળ વૈરાગ્ય છે, શુદ્ધ વૈરાગ્ય છે. કયો શુદ્ધ વૈરાગ્ય છે? તો કે છે બ્રહ્માદિ સ્થાવરાંતેષુ, બ્રહ્માજીથી માંડીને સ્થાવર પર્યંતના વિષયોની અંદર વૈરાગ્ય હોવો, વિષયેષુ વૈરાગ્યમ, બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વિષયેષુ વૈરાગ્યમ, બ્રહ્માજીથી માંડીને સ્થાવર પર્યંતના વિષયોની અંદર વૈરાગ્ય હોવો એને જ નિર્મળ વૈરાગ્ય કહેવામાં આવે છે. અને એને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે, ખૂબ સુંદર દ્રષ્ટાંત, એક્સેલન્ટ દ્રષ્ટાંત જો વૈરાગ્યનો અપાયો હોય તો આ પરોક્ષાનુભૂતિ ગ્રંથ. એવું નહીં કે મને બહુ ગમે છે એટલે કહું છું, પણ મેં ઘણા ગ્રંથોમાં જોયું છે, પણ આ એક્ઝામ્પલ બહુ સુંદર છે. યથૈવ કાકવિષ્ઠાયા, જેવી રીતે કાગડાની ચરકની અંદર, કાગડાની વિષ્ઠાની અંદર, ડ્રોપિંગ જેને કહીએ આપણે ઇંગ્લિશમાં, એની અંદર જેવો વૈરાગ્ય હોય, અર્થાત કાગડો ચરકતો હોય અને આપણે નીકળ્યા હોઈએ તો આપણને એના પ્રત્યે કયો ભાવ જાગે, એને કહેવાય વૈરાગ્યનો ભાવ. એવો જે ભાવ છે એને વૈરાગ્યનો ભાવ કહેવાય. એટલે કેવો ભાવ? સ્વામીજીના શબ્દમાં કહીએ ને તો નો સિલેક્શન, નો રિજેક્શન, બટ નિગ્લેક્શન, ઉપેક્ષા. એને પ્રાપ્ત કરવાનું પણ મન ના થાય, નાક દબાઈને નીકળવાનું પણ મન ના થાય, પરંતુ ઉપેક્ષા, નોંધ જ નથી લેતા આપણે, એની નોંધ પણ લેવાતી નથી. એ તો આજે હું અત્યારે ઉલ્લેખ કરું છું, કદાચ તમને રસ્તા મળે તો તમે વિચારો કે આજે આપણે આના પર વિચાર કરો, બાકી તો તમે નોંધ પણ ના લો. પણ પાણીપુરીની લારી હોય તો હા, નોંધ લઈ લો તમે. કંઈક તમને તમારું ગમતું મળી જાય તો નોંધ લેવાઈ જાય. પણ આ બધી વસ્તુ કેવી છે? આ કાગડાની વિષ્ઠા કેવી છે? તો કે જે એની કોઈ નોંધ જ લેતું. કેમ નોંધ નથી લેતું? એ મૂલ્યહીન છે. શા માટે મૂલ્યહીન છે? નથી આપણને એની ઉપયોગિતાનો ભાવ, નથી એની અંદર કોઈ બિન ઉપયોગિતા અથવા અવરોધક હોવાનો પણ ભાવ નથી. નથી આપણા માટે અવરોધક, નથી આપણા માટે એ ઉપયોગી. જ્યારે આવો ભાવ બ્રહ્માજીથી માંડીને સ્થાવર પર્યંતના વિષયોની અંદર જાગે તો એવા એવા ભાવને, ભાવયુક્ત મનુષ્યને વૈરાગ્યવાન મનુષ્ય કહેવામાં આવે છે. એટલે શું થયું ખબર પડી? શંકરાચાર્યજી શું કર્યું? એક પલ્લાની અંદર કાગડાની વિષ્ઠા મૂકી અને એક પલ્લાની અંદર કોને મૂક્યા? બ્રહ્માજીથી માંડીને સ્થાવર પર્યંત. વિચાર કરો, ત્રણેય કૃત્યમ જગત સર્વમ રાજતે સકલો ભરી, એને વૈરાગ્યવાન કહેવામાં આવે. તણખલા જેવું કરી નાખી જગત.
ત્યજેત મલ ભાંડવત. વૈવેક ચોડામણીમાં શંકરાચાર્યજી કહે છે આખા જગતને 14 ભુવનને ત્યજેત મલ ભાંડવત. એ જ વાત અહીંયા શંકરાચાર્ય બીજા શબ્દમાં મૂકી નાખે. વૈરાગ્ય શબ્દ એટલી સુંદર વાત છે, લોલીપોપ છે અમારા માટે, અને માટે એને યોગ્ય ન્યાય આપવા માટે એની ઉપર આવતીકાલે વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.